અંકલેશ્વર નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના મુદ્દે ભારે હોબાળો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરમાં વધતી જતી ગંદકીના પગલે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અંતર્ગત ઠેર ઠેર સ્વચ્છતા માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અંકલેશ્વરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ચાલતી લાલિયાવાડીના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના પગલે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા અને સભાખંડ તેમજ પાલિકાની બહાર ભેંસને લાવી તેની સમક્ષ ભાગવત ગીતા વાંચી સંભળાવી નગરપાલિકાના સત્તાધીશોને સદબુદ્ધિ આપવામાં આવે તેવી પ્રાર્થના કરી હતી. તમે સોસાયટીમાં કમિટી બનાવીને સર્વે કરાવી લો, નિષ્પક્ષ રીતે થર્ડ એજન્સીને સર્વે કરાવી લો. ડોર ટુ ડોર નો ટેમ્પો રોજ નથી આવતો અને અમને દુઃખ છે, અમને દુઃખ છે, અમને તકલીફ છે. સાધારણ સભામાં એજન્ડા પર કુલ 35 કામ લેવાયા. એમાં અગત્યનું કામ એક ડોર ટુ ડોર કચરાના કલેક્શનનું હતું, જેમાં વિરોધ પક્ષ દ્વારા એ કામમાં સહકાર તો આપવાની અમે ખાતરી આપી, પરંતુ સજેશનો આપવામાં આવ્યા કે એ લોકો કઈ જગ્યાએ વિફળ છે અને કઈ જગ્યાએ એ લોકોએ ખોટા પગલાં ભરેલા છે. એની સામે રફીકભાઈ, જહાંગીરભાઈ, શરીફભાઈ તમામે ચર્ચા કરી અને સજેશન આપ્યા અને કઈ રીતે એમાં આપણે સફળ થઈ શકીએ અને શહેરને સચ્ચો રાખવાના શહેરીજનોને કઈ રીતે આપણે સારી સ્વાસ્થ્ય માટે સ્વચ્છતાની સેવા આપી શકીએ એ માટેના સજેશન્સ આપવામાં આવ્યા અને એ ચર્ચાનો સર્વસંમતિથી એક અંત લાવ્યો. અને બીજું, એક તો એ લોકો જે અગત્યનું કામ હતું કે જે ઠરાવો કમિશનરશ્રીએ રદ કર્યા છે એની સામે અપીલમાં જવાનું કામ હતું, એમાં અમને સ્પષ્ટપણે એવું લાગે છે કે આ સત્તાધીશોનો અહંકાર અને અહમ સાતમા આસમાને હોય એમ લાગે છે. કેમ કે એ લોકો આની સામે અપીલમાં જાય એની સામે વાંધો નથી, લોકશાહીમાં તમામનો અધિકાર છે, પરંતુ જ્યારે કમિશનરશ્રી આ સરકારી નિયમોની વિરુદ્ધ જઈ આ લોકોએ જે કાર્યવાહી કરી હોય અને એનો ચુકાદો આવ્યો હોય ત્યારે એ ચુકાદાની ઉપર એ લોકો જો અપીલમાં કરતા હોય તો નાણાંના પૈસાનો વ્યય થતો હોય એવું અમે અમારા મતે માનીએ છીએ. ડેલી ડોર ટુ ડોર ટેમ્પો સર્વિસની સુવિધા જે અંકલેશ્વર નગરપાલિકામાં આવે છે તેનાથી પ્રજા પરેશાન છે. વિવિધ જગ્યાએથી કચરાપેટી નગરપાલિકા દ્વારા ઉઠાવવામાં આવી છે, અમે આ કાર્યને આવકારીએ છીએ, પરંતુ ડોર ટુ ડોર ટેમ્પો સર્વિસ જે સોસાયટીઓમાં અને અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં ડેલી જવી જોઈએ અને ટાઈમસર જવી જોઈએ. અને જ્યારે આ યોજના જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે GPS લગાડવામાં આવ્યા હતા કે ટાઈમની પાબંદી કરવામાં આવે, પરંતુ આજે મારે પૂછવું છે કે 5-5 દિવસ સુધી કે સાપ્તાહિક અખબારની જેમ ડોર ટુ ડોર સર્વિસ જે અઠવાડિયામાં એકવાર આવે છે, કોઈ કોઈ જગ્યાએ અઠવાડિયામાં 2 વાર આવે છે, અને એની જોડે 2 માણસો આવવા જોઈએ એવો કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેમ છતાં ડેલી ટેમ્પો આવતો નથી અને એની જોડે 2 માણસો પણ આવતા નથી, જેની કારણ અને જે પૈસા જે ચૂકવવામાં આવે છે એ પૂરેપૂરા ચૂકવવામાં આવે છે. આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે અને અમે અંકલેશ્વર શહેરને પ્રજાના હિતમાં આજનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો તે વારંવાર અંકલેશ્વર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ ટેમ્પો રેગ્યુલર આવતો નથી અને અંકલેશ્વર શહેરની ગૃહિણીઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફને સાંભળનારું કોઈ નથી. છેલ્લે અંકલેશ્વર વિરોધ પક્ષના સભ્યોએ નક્કી કર્યું કે આજે ભેંસને લઈ જઈને એની સામે ભાગવતનું પઠન કરવામાં આવે અને ભેંસ આગળ ભાગવત જેવી સ્થિતિ આજે અંકલેશ્વર નગરપાલિકામાં થઈ રહી છે, ત્યારે વિરોધ પક્ષના તમામ સભ્યો મળીને એનો વિરોધ કરી રહ્યા છે કે જો ટેમ્પો રેગ્યુલર ના આવતો હોય તો પણ ઇજારાદારને કઈ રીતે પૈસા ચૂકવવામાં આવે છે, શું આમાં કોઈની ભાગીદારી છે, હવે એ બધું જાણવાનો વિષય છે. એ માટે આજે ભેંસ આગળ ભાગવતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અનોખી રીતે વિરોધ કરવામાં ભેંસ લાવી અને સાથે હિન્દુ ધર્મની લાગણી દુભાઈ ભાગવત ગીતા સાથે વિરોધ પ્રદર્શન કર્યું, તો આપ શું કહેશો? આમાં હું એ લોકોને એવું જ કહીશ કે એ લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે અમારા ધાર્મિક લાગણીને દુભાવ્યું છે. એ લોકો કચરાના ઢગલા પર ઊભા રહીને ભેંસની સામે અમારી ગીતાના
જે પાઠ વાંચ્યા છે તેનો ઉચ્ચાર પણ તે લોકોએ વ્યવસ્થિત નથી કર્યો. હવે આજે અમે હિન્દુ હોવા છતાં અમે જો વ્યવસ્થિત ઉચ્ચાર ના કરી શકતા હોય તો તેઓએ કેવી રીતે ઉચ્ચાર કર્યા હશે? અને આમાં અમારી દરેક હિન્દુઓની ધાર્મિક લાગણીનો એ લોકોએ દુઃખ પહોંચાડ્યું છે. અને સાથે 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 હું તો એ પણ કહીશ કે અમારા ગીતાનો ગીતા ભગવદ્ ગીતા જે છે અમારી તે એમના કુરાનના બરાબર જ છે. અગર જો એક કુરાનનો વિરોધ ના કરી શકતા હોય તો અમારા ગીતા ભગવદ્ ગીતાના દોહાનું પણ અપમાન કરવાની એમને કોઈ જરૂરિયાત નથી. આ ફક્ત એમને સસ્તી પ્રસિદ્ધિ માટે કરેલું છે. અહીંયા અમે કાયમ અમારા ચાલુ જ હોય છે, મારું તો કાર્યાલય કાયમ ચાલુ જ હોય છે. એ લોકોને એવી કોઈ અગર માંગ હતી કે એવી કોઈ એમને કોઈ પ્રોબ્લેમ હતો તો અહીંયા આવીને એ લોકો ડિસ્કસ કરી શકતા હતા, પણ તેઓ અહીંયા કોઈ અરજી પણ નથી આપીને કશું નથી આપ્યું. ને આજે એ લોકોએ ત્યાં સસ્તી પ્રસિદ્ધિ માટે પ્રદર્શન કર્યું છે, જે બહુ જ અમારી ધાર્મિક લાગણીને દુભાવ્યું છે.